નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે આ વિડીયોમાં તમારું જે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન છે તેના પ્રથમ 5 ચેપ્ટર્સ છે એના ટેક્સ્ટબુકના એમસીક્યુ છે તે સોલ્વ કરવાના છે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર 1 ભારતના વારસાથી. તો ભારતના વારસામાં તમને પ્રથમ એમસીક્યુ એ રીતના આપેલું છે કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે. મિત્રો, આ ક્વેશ્ચન જે વારે વારે એક્ઝામમાં પૂછાય છે અને ટેક્સ્ટબુકના એમસીક્યુ મસ્ટ બી તમારે ફોલો કરી લેવાના છે અને એમસીક્યુ છે સોલ્વ કરી ત્યારબાદ જ એક્ઝામ દેવા જવાની છે, બરાબર. તો એ માટે આપણે ક્લસ્ટર, મેં તમને વાત કરી કે 5-5 ચેપ્ટર્સના ક્લસ્ટર બનાવીને આપણે સોલ્વ કરવાના છે, જેથી કરી થોડાક જ દિવસોમાં તમારા એમસીક્યુ છે તે કમ્પ્લીટ થઈ જાય. તો પ્રથમ જે તમારો લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે, તો આપણે બધાને ખ્યાલ છે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય, તો કે નદીઓ માટે લેવાય છે, બરાબર. ત્યારબાદ બીજો સવાલ છે કે નીચેના પૈકી કઈ જોડી સાચી છે, બરાબર. સાચી તમારે ગોતવાની છે. હવે તમને એ આપેલું છે શારદાપીઠ, તો કે સોમનાથ, તો એ સાચી નથી, કારણ કે શારદાપીઠ ક્યાં આવે, તો કે શારદાપીઠ આવે દ્વારકામાં, બરાબર. મતલબ આ ખોટી થઈ. ત્યારબાદ છે પોળો ઉત્સવ વડનગર, તો પોળો ઉત્સવ વડનગરમાં નો આવે, એ ક્યાં આવે, સાબરકાંઠામાં આવેલા, આ પણ ખોટું છે, બરાબર. ત્યારબાદ છે ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરા, તો આ વસ્તુ શું છે, તો કે આ વસ્તુ સાચી છે. એટલે તમારો જવાબ શું થશે, સી છે તમારો જવાબ થશે, બરાબર. કારણ કે સીધી સૈયદની જાળી ભાવનગરમાં ની ક્યાં આવેલી છે, તો કે અમદાવાદમાં આવેલી છે, એટલા માટે આ પણ ખોટો છે. ત્યારબાદ ત્રીજો સવાલ, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય, બરાબર, ન કરી શકાય. તો તમિળનો કરી શકાય, કન્નડનો કરી શકાય અને મલયાલમનો કરી શકાય. કેનો ન કરી શકાય, તો કે હિન્દીનો ન કરી શકાય. એટલે તમારો જવાબ શું થશે, એ. ત્યારબાદ આપણે આગળ વાત કરી ચેપ્ટર નંબર 2. જો મિત્રો, પહેલું ચેપ્ટર છે એમાં માત્ર ટેક્સ્ટબુકમાં 3 જ એમસીક્યુ આપેલા હતા, તો એનું આપણે સોલ્યુશન જોઈ ગયા. એ રીતના ચેપ્ટર 2માં ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, બરાબર, તો એના આપણે એમસીક્યુ જોઈ. હેલો ફ્રેન્ડ્સ, અન એકેડમી પ્રેઝન્ટ્સ ઇવોલ્વ બેચ ફોર ક્લાસ 12. જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં છે એના માટે ખાસ ઇવોલ્વ બેચ શરૂ થવા જઈ રહી છે. આ બેચમાં જેઈ મેઇન અને એડવાન્સની પ્રિપરેશન છે તમને સ્ટ્રોંગ કરવામાં આવશે. તમારી એક્ઝામ છે એમાં તો ઘણો બધો ફાયદો થશે. આ બેચ છે 12 મેથી શરૂ થવાની છે. તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ બેચને એનરોલ કરી નાખો. એનરોલ કરવા માટે અન એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડીવી ફિટનેસ રેફર કોડનો યુઝ કરો. આ બેચની અંદર તમને અન એકેડમીના ટોપ એજ્યુકેટર અંશુલ સર, નીરજ કુમાર સર, આશીષ મિશ્રા સર, કપિલ રાણા સર અને આશીષ બિબિયાન સર જેવા ટોપ એજ્યુકેટર છે જેઈ મેઇન અને એડવાન્સની પ્રિપરેશન છે કરાવશે. અને બીજું, તમારા માટે કોમ્બેક ઇઝ બેક આઈઆઈટી જેઈ વીકલી સ્કોલરશીપ ટેસ્ટ પ્રોગ્રામ, કે આઈઆઈટી જેઈના જે વિદ્યાર્થીઓ છે એના માટે વીકલી સ્કોલરશીપ ટેસ્ટ હશે. આ ટેસ્ટ છે એવરી સન્ડે, દર રવિવારે સવારે 11 વાગે હશે, બરાબર. 9, 16, 23 અને 30 આ તારીખના રોજ દર રવિવારે 11 વાગે સવારે આ સ્કોલરશીપ ટેસ્ટ છે યોજાશે. તો ખાસ આ સ્કોલરશીપમાં ટેસ્ટમાં જોડાવો, જેથી કરીને તમારી જેઈ મેઇન અને એડવાન્સની પ્રિપરેશન છે વધારે સ્ટ્રોંગ બને. તો ખાસ બેચ એનરોલ કરવા માટે અને કોમ્બેકમાં જોડાવવા માટે અત્યારે જ ઓન એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફ્રીમાં એનરોલ કરવા માટે ડીવી ફ્રીટેન રેફર કોડનો યુઝ કરો. પ્રથમ આપેલું છે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે, કાલિદાસની કૃતિ તમારે કહેવાની છે. જો ઉરુભંગ, કર્ણોભાર અને દૂતવાક્યમ છે તે કાલિદાસની નથી, તો કાલિદાસની કઈ છે, તો કે કાલિદાસની છે મેઘદૂતમ, બરાબર. ત્યારબાદ બીજો સવાલ છે વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલી છે, તો કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલી છે, તો કે ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે જોડાયેલી છે, બરાબર. ત્યારબાદ ત્રીજો સવાલ, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે, તો સામવેદ છે સંગીત કલાને લગતો ગણાય છે, બરાબર. સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો સવાલ, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું, તો તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું છે, તો અમીર ખુસરો છે તૃતીય હિંદ તરીકે જાણીતા છે, બરાબર. ત્યારબાદ પાંચમો સવાલ, ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય, તો ચાળો નૃત્ય એટલે આદિવાસીઓનું જે નૃત્ય છે ને તેને ચાળો નૃત્ય કહેવાય છે, બરાબર. ખાસ યાદ રાખી લેજો, આ પાંચમો સવાલ પણ બહુ મોસ્ટ આઈપી છે અને એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે, બરાબર. ત્યારબાદ છઠ્ઠો સવાલ, ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા, બરાબર. એટલે મૂળ ક્યાંના છે એ લોકો ધમાલ નૃત્ય કરે છે, તો એ મૂળ છે આફ્રિકાના, બરાબર. ત્યારબાદ આપણે સાતમો સવાલ જોઈએ, વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવાય છે, તો વિશ્વ યોગ દિવસ છે 21 જૂન. બહુ બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે, મસ્ટ તમારે પાકો કરી લેવાનો છે, બરાબર. આમાંથી જો ચાળો નૃત્ય, વિશ્વ યોગ દિવસ અને ત્યારબાદ ભારતનો કયો વેદ સંગીત કલા, એ મોસ્ટ ટાઈમ પછી વારે વારે એક્ઝામમાં પૂછાતા હોય છે, બરાબર. તો ખાલી એમસીક્યુ તો તમારે ટેક્સ્ટબુકના પહેલાં કરી જ લેવાના, ત્યારબાદ એક્સ્ટ્રા તમારે એમસીક્યુ જેટલા પણ કરો એટલા તમે કરી શકો છો. ત્યારબાદ આગળ આપણે વાત કરી ચેપ્ટર 3નો, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. એની અંદર આપણે વિકલ્પની વાત કરી, તો પ્રથમ વિકલ્પ આપેલો છે તમને, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે. જો આપણે પેપર સોલ્યુશન આગળ જોયા, 2017નું ને 2018નું આપણે પેપર સોલ્યુશન જોયું ને, એમાં બેઠો સવાલ આ હતો કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે, તો વાસ્તુ શબ્દ છે એ સ્થાપત્ય માટે
વપરાય છે, બરાબર? એ પણ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. ત્યારબાદ બીજો સવાલ, લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવતું હતું? તો લોથલમાં લંગારવા માટે શું આપતું? તો કે ધક્કો બનાવવામાં આવતો હતો, બરાબર? ત્યારબાદ ત્રીજો સવાલ, સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરેલા છે? તો સ્તંભ લેખો છે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. મોસ્ટ ટાઈમ પી સવાલ વારે વારે પૂછાતો છે અને યાદ રાખી લેજો, બરાબર. બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે સ્તંભ લેખો. સ્તંભ લેખો એટલે શું? કે એક સ્તંભ હોય, બરાબર, આપણે પિલોર કહીએ, એના ઉપર શું લખાણ લખેલું હોય, જે તે ટાઈમે રાજાએ એને જે વિજય પ્રાપ્ત કરેલો હોય, ક્યાંય મોટું યુદ્ધ જીતેલો હોય, તો એને જે આખી પ્રશસ્તિ હોય એમાં લખેલી હોય, બરાબર, સ્તંભ ઉપર. તો એ લેખને શું કહેવાય? તો કે સ્તંભ લેખ કહેવાય, બરાબર. ત્યારબાદ આગળ વધી ચોથા સવાલમાં, ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. તો બધાને આપણે ખ્યાલ જ છે કે મોઢેરા ખાતે સૂર્ય મંદિર છે એ આવેલું છે. ત્યારબાદ પાંચમો સવાલ, અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો કે જામા મસ્જિદ છે અમદાવાદના ત્રણ દરવાજા નજીક આવેલી છે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર ચાર, ભારતનો સાહિત્યક વારસો, તેના આપણે વિકલ્પની વાત કરી. તો એમાં પ્રથમ તમને આપેલું છે, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે. તો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ છે પ્રાચીનતમ ગ્રંથ છે, બરાબર. ત્યારબાદ બીજો સવાલ છે, બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે. કઈ ભાષામાં લખાયેલું છે? તો કે પાલી ભાષામાં લખાયેલું છે. ત્યારબાદ ત્રીજો સવાલ, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? તો કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે તમિલ, બરાબર. આપણે સાઉથનું જે વિસ્તાર છે અહીંયા દ્રવિડ કુળ છે એ વધુ તમને જોવા મળે, અને અહીંયાની ભાષા પણ હાલમાં પણ કઈ છે? તો કે તમિલ. એટલે કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે તમિલ, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધી ચોથો સવાલ, કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? તો પૃથ્વીરાજ રાસો છે એ ચંદબરદાઈનો પ્રારંભિક ગ્રંથ ગણાય છે, બરાબર, હિન્દી સાહિત્યનો. ત્યારબાદ પાંચમો સવાલ, મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો? મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો? તો કે અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયી એ મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ છે. મોસ્ટ ટાઈમ પી સવાલ તમારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો સવાલ છે. કયો? તો કે મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો? અષ્ટાધ્યાયી, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ ચેપ્ટર પાંચ, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. તેની અંદર આપણે વાત કરી, પ્રથમ સવાલ તમને આપેલો છે, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? હવે મિત્રો, તમારે આનો મને જવાબ છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે, એટલે મને પણ ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન છે. જો ન આવડતો તમારે ટેક્સ્ટ બુક ખોલો, એમાં વાંચો, ગોતો અને મને જવાબ કરો, બરાબર. એ બી સી ડી કયો સાચો જવાબ છે તમારે મને કહેવાનું છે. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે, બરાબર. ત્યારબાદ બીજો સવાલ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આપણે જોતા જઈએ, નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે, તો એ વિધાન શું છે? તો કે સાચું છે, પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી હતી, એ પણ સાચું છે. ત્યારબાદ સી, રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, તો આ વસ્તુ શું થઈ? તો કે ખોટી થઈ. પણ આપણા માટે આ જવાબ શું થયો? તો કે સાચો થયો. ઓ મથલ ખોટી છે, બરાબર ને. આપણા માટે જવાબ કયો થયો? સાચો. ત્યારબાદ ડી છે, ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે, તો આ પણ સાચું છે. પણ આપણે સવાલ શું હતો? કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, એટલે સી છે એ તમારો સાચો જવાબ બનશે. ત્યારબાદ આગળ વધીએ આપણે ત્રીજો, મહર્ષિ ચરક, તો ચરક સંહિતા, બરાબર. ચરકે કઈ વસ્તુ લખેલી છે? તો કે ચરક સંહિતા. એવી રીતના મહર્ષિ સુશ્રુત છે, તો તેને શું લખેલું છે? તો કે સુશ્રુત સંહિતા, બરાબર. તો એનો જવાબ થશે એ સુશ્રુત સંહિતા. ત્યારબાદ ચોથો સવાલ છે, કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું બોલે છે? એમાં શ્રેયાએ શું કીધું? તો કે ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા, તો એ વસ્તુ શું થઈ? તો કે સાચી છે, બરાબર, સાચું બોલે છે. ત્યારબાદ યશે શું કીધું? તો કે દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા, તો આ શું છે? તો એનું ખોટું છે. ત્યારબાદ માનસીએ શું કીધું? આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તો એ વસ્તુ શું થઈ? તો કે સાચી છે. ત્યારબાદ હાર્દે બોયલો શૂન્યની શોધ ભારતે કરી હતી, તો એ પણ સાચું છે. તો હવે આપણો જવાબ શું હતો, ક્વેશ્ચન શું હતો? તો કે કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું બોલે છે? તો કોણ સાચું બોલે છે? તો કે શ્રેયા, માનસી અને હાર્દ્યો. તો બોલો આમાં જવાબ ક્યાં છે? તો કે ડી, આર્યો. શ્રેયા, માનસી અને હાર્દ્ય, એ તમારો જવાબ સાચો થશે. ત્યારબાદ પાંચમો સવાલ, બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે, બરાબર. તો બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ કયો છે? તો કે પ્રજનન શાસ્ત્ર છે એ બ્રાભ્રવ્ય પાંચાલે લખેલો ગ્રંથ છે, બરાબર, પ્રજનન શાસ્ત્ર. ત્યારબાદ છઠ્ઠો સવાલ, પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી?
બરાબર, તો એનો જવાબ આવશે બ્રહ્મગુપ્ત. મોસ્ટ ટાઈમ પે તમારી એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે એવો સવાલ છે. બ્રહ્મગુપ્ત છે, જેમ ગુરુત્વાકર્ષણના નિયમ ન્યૂટને શોધેલા હતા એની પહેલાં બ્રહ્મગુપ્તે એના વિશે આખું લખાણ આપેલું છે. એટલે એને પ્રાચીન ભારતના ગુરુત્વાકર્ષણના નિયમને પ્રતિકના પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના બ્રહ્મગુપ્તે કરેલી છે. બરાબર, ખાસ યાદ રાખજો, ગુરુત્વાકર્ષણના નિયમ ન્યૂટને આપેલા હતા એની પહેલાં બ્રહ્મગુપ્તે એના જે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ છે એમાં એને એનું આલેખન કરેલું છે, અને ભારતના એને ન્યૂટન પણ કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમો સવાલ જોઈએ આપણે કે મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો. જો મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇત્યાદિ રચના કે એનું બાંધકામ કઈ રીતના કરવું, તો આપણે હજી પણ ઘણી આપણે ઘર છે એ ઘણીવાર બાંધકામનું કરતા હોય તો વાસ્તુશાસ્ત્ર આપણે શબ્દ છે એ સાંભળેલો હશે, તો આનો જવાબ શું થશે, તો કે વાસ્તુશાસ્ત્ર છે તેનો સાચો જવાબ થશે. તો મિત્રો, તમારા જે પાંચે ચેપ્ટર્સના એમસીક્યુ છે જે ટેક્સ્ટબુકના, એ આપણે અહીં સોલ્વ કરી ગયા. સિમ્પલી તમારે ખાલી સાંભળી લેવાના છે, બે ત્રણ વાર સાંભળી લેશો તો પણ તમારા બધા એમસીક્યુ છે ક્લિયર થઈ જશે. અને મોસ્ટલી એક્ઝામમાં ટેક્સ્ટબુકમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે, તો પહેલી પ્રાયોરિટી તમારે એમસીક્યુ છે એ ટેક્સ્ટબુકના કમ્પ્લીટ કરી લેવાના, ત્યારબાદ જેટલા પણ એક્સ્ટ્રા તમારે એમસીક્યુ કરો એ તમારે કરવાના રહેશે. બરાબર, બીજો કાંઈ ડાઉટ છો, ન સમજાતો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, અને ખાસ તમારા મિત્રો સુધી આપણી જે ચેનલ છે તેને પણ શેર કરતા રહેજો, જેથી કરી તમારા વિદ્યાર્થી મિત્રો બીજા હોય એને પણ ફાયદો થાય. અને જો તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી તમારા ધોરણની નોટિફિકેશન તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ, જય ભારત.